प्रेम शब्द खूब ज वधारे महत्व धरावे छे। ते कोई पण समये, कोई पण जग्याए, कोई पण व्यक्ति ने कोई पण व्यक्ति साथे थई शके छे। सामान्य रीते तमे नोटिस कर्यु हशे के मोटा भागनी युवतीओ पोतानाथी मोटी उम्रना पुरुषो साथे लागणीथी जोडाय छे। तेओ तेनी साथे प्रेम अथवा तो लग्न पण करी ले छे। शुं तमे क्यारे विचार्यु छे के युवतीओने पोतानाथी मोटी उम्रना युवको ज शा माटे पसंद आवे छे? चालो आजे हूँ आपने जणावीश कहानी गरगर की विद ख्यातिमा। सौथी पहलो पॉइंट छे समझदारी। व्यक्ति जेम जेम मोटो थतो जाए तेम तेम वधारे समझदार पण थाय छे। युवकोनी तुलनामां युवतीओ थोड़ी वधारे समझदार अने मेच्योर थई जाय छे। ज्यारे तेवो पोतानी उमरना युवकने डेट करती होय तो तेने ते वधारे समझदार नथी लागतो। युवान युवकोमां बेदरकारी वधु होय छे। तेओ જોશમાં આવી હોશ ખોઈ દેતા હોય છે। તો વળી મોટી ઉંમરના પુરુષો પોતાની સમજદારીનો પરિચય ચોક્કસ આપે છે અને એવામાં ઘણી વખત યુવતીઓ તેમની સમજદારીથી આકર્ષિત થઈ જાય છે। બીજો પોઈન્ટ છે પૈસા। હા, મોટી ઉંમરમાં પુરુષો મોટા ભાગે સારી નોકરી કરી રહ્યા હોય છે, તેમની પાસે પૈસાની કોઈ કમી નથી રહેતી। વળી નાની ઉંમરમાં યુવકો આ બાબતમાં પાછળ હોય છે। તેવામાં ઘણી વખત યુવતીઓ વધુ પૈસા અને સારી નોકરી જોઈ પોતાનાથી મોટી ઉંમરના યુવકો સાથે લગ્ન કરી લેતી હોય છે। ત્રીજો અને મહત્વપૂર્ણ પોઈન્ટની જો હું વાત કરું તો મોટી ઉંમરના પુરુષોમાં અનુભવ, જીવનને જીવવાની રીત પણ નાના યુવકો કરતાં મોટી ઉંમરના પુરુષો સારી રીતે સમજે છે। લગ્ન બાદ જ્યારે એક જ ઘરમાં રહેતા હોઈએ ત્યારે ઘણી જવાબદારીઓ હોય છે, જેના માટે મોટી ઉંમરના પુરુષો ખૂબ જ સારી રીતે તે જવાબદારી નિભાવે છે। નાની ઉંમરના યુવકો આ જવાબદારીઓ માટે તૈયાર નથી હોતા, તેઓ પોતાના જીવનને લઈને થોડાક બેદરકાર ચોક્કસ હોય છે। છેલ્લો અને ખૂબ જ અત્યંત એક પોઈન્ટ છે, એ છે કાળજી। એક યુવતી માટે પ્રેમમાં કાળજી અને માન સન્માન ખૂબ જરૂરી હોય છે। જો તે પોતાની ઉંમરના જ યુવકને ડેટ કરે તો કાળજી ઓછી અને લડાઈ ઝઘડા વધુ થાય। વળી ઉંમરમાં અંતર વધુ હોય તો સંબંધ શાંતિથી ચાલતો હોય છે। મોટી ઉંમરની વ્યક્તિ નાની છે એવું સમજી યુવતીની ભૂલો માફ કરી દે છે અને તેને ખુશ રાખવાના પણ પ્રયત્ન કરે છે। વળી પુરુષની ઉંમર વધુ હોવાને કારણે પણ યુવતી સારી રીતે તેની સાથે વર્તન કરે છે અને લડાઈ ઝઘડા ખૂબ ઓછા થાય છે। એટલા જ માટે યુવતીઓ મોટી ઉંમરના પુરુષોને વધુ પસંદ કરે છે પ્રેમ અથવા લગ્ન માટે। આ સાથે જી 24 કલાક સાથે જોડાયેલા રહો। ટ્વિટર, ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ થકી અમારી સાથે જોડાયેલા રહી શકો છો। લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો।